નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું ફોરેસ્ટ પરીક્ષાને લગતા ખૂબ જ અતિ મહત્ત્વના પ્રશ્નો મિત્રો આ પ્રશ્નો આવનાર પરીક્ષાની અંદર આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો મિત્રો આ ચેનલ ઉપર આપ નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોન પર ક્લિક કરો જેથી કરીને આવનાર માહિતી સૌ પ્રથમ આપણા સુધી પહોંચી રહે અને આપ આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો મિત્રો વિડીયોના અંતમાં હું આપણે એક પ્રશ્ન પૂછીશ જે પ્રશ્નનો જવાબ આપણે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તો મિત્રો વધુ સમય ન લેતા ચાલો જોઈએ ફોરેસ્ટને લગતા ખૂબ જ અતિ મહત્વના પ્રશ્નો એક આપણા દેશની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે સાચો જવાબ છે તે ત્રીસ નંબર બે અર્જુન વૃક્ષની ઔષધીય ઉપયોગિતા શું છે હૃદય રોગની સારવાર ત્રણ કાથો કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે સાચો જવાબ છે ખેર ચાર સૂંઠ કયા પ્રકારના છોડમાંથી બનાવવામાં આવે છે સૂંઠ કયા છોડમાંથી બનાવવામાં આવે છે આદુ નંબર પાંચ ત્રિફરા ઔષધિમાં કયા વૃક્ષનું ફર વપરાય છે સાચો જવાબ છે આમરા નંબર છ કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે સાચો જવાબ છે રતનજોત નંબર સાત મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય સાચો જવાબ છે ટેક્સીડર નંબર આઠ અરસિયાનું લિંગ જણાવો ઉભયલિંગી નંબર 9 કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે સાચો જવાબ છે ઝરખ નંબર દસ વાંસનો સમાવેશ શામાં થાય છે ઘાસ નંબર અગિયાર પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવે છે સાચો જવાબ છે ત્રણ નંબર બાર કયા સસ્તન પ્રાણીને ચાર ઢીજણ હોય છે જવાબ છે હાથી નંબર તેર સિંહ જ્યારે એકથી વધારે સંખ્યામાં સમૂહમાં હોય તો તે સમૂહને શું કહેવાય

વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે નાઇલ નંબર સત્તર પૃથ્વીની સપાટીને વીંટરાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે સાચો જવાબ છે શોભાવરણ નંબર અઢાર ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે ઓગણત્રીસ ટકા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વર્જેશન ઓફ નેચર સંસ્થાની રેડ લિસ્ટ યાદીમાં ગુજરાતના સિંહને કઈ કક્ષામાં મૂકવામાં આવેલ છે સાચો જવાબ છે ભયના આરે અથવા તો વિનાશના આરે એકવીસ વૈશ્વિક લોક જાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું સાચો જવાબ છે બે હજાર અગિયાર નંબર બાવીસ વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે સોળ સપ્ટેમ્બર નંબર ત્રેવીસ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે સાચો જવાબ છે જીરો રાજ્યમાં કયું અભયારણ્ય આવેલ છે કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલ છે સાચો જવાબ છે થેરિયાર નંબર પચીસ કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યમાં જોવા મળે છે સાચો જવાબ છે નંબર કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તાર ધ્યાને રાખતા ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે સાચો જવાબ છે ડાંગ નંબર ત્રેવીસ સત્યાવીસ વર્ષ બે હજાર પંદરમાં કયા સાંસ્કૃતિક વનમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી થઈ હતી જાનકી વન નંબર અઠ્યાવીસ ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ ધરાવતો કયો જિલ્લો છે ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ ધરાવતો કયો જિલ્લો છે ડાંગ નંબર ઓગણત્રીસ ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે સાચો જવાબ છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા ત્રીસ બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે સાચો જવાબ છે બાર કલાક અને પચીસ મિનિટ નંબર એકત્રીસ પરવારા એટલે કે કોરલ કયા અભયારણ્યમાં જોવા મળે છે દરિયાઈ અભયારણ્ય નંબર બત્રીસ ખડમૂર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે સાચો જવાબ છે વેરાવદર કારિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નંબર તેત્રીસ ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો નંબર ચોત્રીસ ભારતના એકમાત્ર સક્રિય જ્વારામુખીનું નામ શું છે ભારતના એકમાત્ર સક્રિય જ્વારામુખીનું નામ શું છે સાચો જવાબ છે બેરણ નંબર પાંત્રીસ નીચેના પૈકીની કઈ વનસ્પતિ અપુષ્પ વનસ્પતિ છે

ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે સાચો જવાબ છે નંબર ચીડના વૃક્ષના રસમાંથી નીચેના પૈકી શું બનાવવામાં આવે છે જવાબ છે ટર્પેન્ટાઈન નંબર ઓગણચાલીસ જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્તરે આવેલ છે જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્તરે આવેલ છે સાચો જવાબ છે દહેરાદૂન નંબર ચારીસ જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં ભારતનું સ્થાન કેટલાનું છે જૈવ વિવિધ્ય દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ જૈવવૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે છે સાચો જવાબ છઠ્ઠો નંબર એકતાલીસ નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રમાં જોવા મળે છે એક શિંગી ભારતીય ગેંડા નંબર બેતાલીસ પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામ શેષ થવાના આરે છે સાચો જવાબ છે નંબર નીચે પૈકીનું કયું પક્ષી ગુજરાતનું રાજ્ય પક્ષી છે સાચો જવાબ છે સુરખાવ નંબર ચુમ્માલીસ નિશ્ચંદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં કયા સ્થાપત્યમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે સાચો જવાબ છે અજંતા નંબર છેતાલીસ ઝારખંડ રાજ્ય આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ઝારખંડ રાજ્યમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી સાચો જવાબ છે સરના નંબર સુડતાલીસ જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે જર ઘોડો કયા વર્ગનું પ્રાણી છે જર ઘોડો કયા પ્રકારનું કયા વર્ગનું પ્રાણી છે સાચો જવાબ છે મત્સ્ય ઓગણપચાસ સૌથી મોટું અક્ષાંશ વૃત કયું છે વિષુવૃત પચાસ રાત્રિ દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહેવાય સાચો જવાબ છે જમીનની લહેરો મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન જે પ્રશ્નનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે વિશ્વ ઓઝોન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે વિશ્વ ઓજોન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે મિત્રો આ પ્રશ્નનો જવાબ આપે મને કોમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે